उपयोग करता है। और कैसे समाधान थी मन को जब भी बहुमत व्यवहार एट के आदि काल की जल्दी पैदा की शोध थी त्यारी क्या क्या साधनों उपयोग करता है चलो ते जो हम एटली बदा वाहन व्यवहार एटली बड़ी प्रगति थी कि हम तो धरती थी आप बीजा ग्रह पर जाइ सकिए माइलो ना माइलो अंतर आप सहलाई थी કાપી શકીએ મંગલયાન હમણાં ગયેલું ચંદ્રયાન ટુ બરાબર આપણે બધું જોયું ને તો હવે વાહન વ્યવહારમાં ખૂબ પ્રગતિ થઈ ગઈ ત્યારે આપણે પહેલા ફક્ત અને ફક્ત આપણે સેન્ટીમીટર થી શરૂ કરીને પ્રકાશ વર્ષ સુધીના એકમો વિશે હવે જાણતા થઈ ગયા બરાબર આપણે નાનામાં નાનું ધારો કે આ તમારું ટેબ્લેટ છે ટેબ્લેટ તમારે જો આ માપન કરવું હોય તો તમે ફૂટપટ્ટીથી આસાનીથી માપી શકો સેન્ટીમીટર છે તે બરાબર પણ પહેલાના જમાનામાં જયારે એ માપવા માટે હતું નહીં કઈ સાધન ચોક્કસ માપન માટે ત્યારે શું કરતા હતા આંકડાની મદદથી વેન્ટની મદદથી એવી રીતે માપન કરતા બરાબર પણ તમે આપણે જાણી શકીએ ત્યારે કે ત્યારે ચોક્કસ માપન તો હતું જ નહીં અને હવે ધારો કે તમારે આની લંબાઈ માપવી હોય તો તમે એકદમ પરફેક્ટ માપી શકો ને એકદમ ચોક્કસ માપી શકો હવે તમને એવું કહે કે તમારે અહીંથી તે પેલી દિવાલ સુધી અંતર માપવું છે પણ તમારી પાસે કોઈ પ્રકારનું સાધન નથી તમે કેવી રીતે માપશો ડગલા કે ધારો કે એ બે એમ કરીને હું ત્યાં ડગલા ભરીશ એટલે પાંચ ડગલા એ મારું દિવાલનું માપન મારી જગ્યા પરથી ત્યાં થઈ જાય બરાબર પણ હવે તો આપણી પાસે બહુ બધા સાધનો છે મીટર પટ્ટી ફૂટપટ્ટી બરાબર તો પછી હું સીધે સીધું તેતાલી તેતા સુધી મીટર પટ્ટીથી માપન માપું તો મને ચોક્કસ પોઈન્ટ ટુ પોઈન્ટ માપ મળશે એટલે ગતિ અને અંતરનું માપન આપણું આજે આપણે જે પાઠ ભણવાના છે એમાં હવે આપણે ચોક્કસ રીતે કેવી રીતે માપી શકીએ એ દર્શાવેલું કેટલા કિલી રહેતા એ તમારે ટેબલનું માપન થાય છે